brought to you by Techno Spark 20 series smartphones. આજે આપણે મહેસાણા તોરણવાળી માતાના ચોકમાં છીએ. આ ચોક એવો છે કે જ્યાં ગાડી સાંજ પડતાની સાથે જ ભાજપ જ નહીં કોંગ્રેસના પણ નેતાઓ અને આગેવાનો અને કાર્યકર્તાઓ અહીંયા બેસે છે અને રાજકીય ગરમા ગરમ વાતોને ચર્ચાઓ કરે છે. આજે આપણે જ્યારે મહેસાણા લોકસભાની ચૂંટણીની બંને પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આપણે અહીંયા ગાડી તોરણવાળી માતાના ચોકમાં જ્યારે ઉમેદવારોની જ્યારે જે પસંદગી થઈ નથી અને નીતિનભાઈ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા અને છેલ્લા સમયે જેમને ઉમેદવારીમાંથી પગ પાછો ખેંચી લીધો છે એવા નીતિનભાઈ માટે બી આપણે વાત કરશું અહીંયા આગળ હાજર મહેસાણાના આગેવાનો સાથે. તમે તો રાજકીય ઘણા બધા વર્ષો સુધી જોડાયેલા છો, જ્યારે નીતિનભાઈએ છેલ્લા ટાઈમમાં એમની ઉમેદવારી પાછી ખેંચી દીધી, શું કહેશો આપ? નીતિનભાઈ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને એમને કંઈક એવું લાગ્યું હશે કે ભાઈ આટલા બધા જે 40-45 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના માણસ મારતા હોય અને પાર્ટીને ક્યાંક તકલીફ પડતી હોય ઉમેદવાર નક્કી કરવા માટે, કારણ કે નગરપાલિકા લેવલથી માંડીને લોકસભા સુધીના ઉમેદવારો જે સિનિયર માણસો હતા એ બધા લોકોએ ટિકિટ માગેલી હતી અને નીતિનભાઈ પટેલને કદાચ એવું લાગ્યું એમ કે ભાઈ આટલા બધા 40-41 ઉમેદવારો હોય અને ગુજરાતની જે ઉમેદવારોની લિસ્ટ જે પ્રથમ યાદી 15 લોકોની આવી એમાં મહેસાણાનું નામ ના આવ્યું, કારણ કે આ જિલ્લો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આ જિલ્લો હોય અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર નક્કી કરવામાં ક્યાંક તકલીફ પડતી હોય તો જો મારા લીધે તકલીફ પડતી હોય અને એવું લાગતું હોય કે ભાઈ નીતિનભાઈ પટેલે ટિકિટ માગી છે અને બીજા બધાએ પણ ટિકિટ માગી છે કોને ટિકિટ આપવી, એવું પાર્લામેન્ટરી બોર્ડ યા તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના વરિષ્ઠો જે છે જે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાતનું છે અને કેન્દ્રનું બોર્ડ છે એમને એવું લાગ્યું કે શું કરવું એના માટે આવી અસમંજમમાં પાર્ટી હોય ત્યારે નીતિનભાઈ જેવા કાર્યકર અને નેતા એ સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ હોય તો પાર્ટીના હિતમાં પોતે ખસી જાય એવું હું માનું છું, એટલે નીતિનભાઈ પટેલે પાર્ટીના હિતમાં પોતાનું નામ વિડ્રોલ કર્યું હોય એવું મને લાગી રહ્યું છે. મહેસાણામાં ઉમેદવારને લઈને કોકરું પૂછવાયું છે અને હાલમાં ઉમેદવાર કોણ આવશે એ મુદ્દે તો ચર્ચા છે જ, પરંતુ સિનિયર નેતા નીતિનભાઈ નારાજ છે કે કેમ, એમની પસંદગીનો ઉમેદવાર આવશે કે શું, એ બાબતે પણ ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે નીતિનભાઈના ચહીદો જ માણસ આવશે, એમના ફેવરનો જ આવશે. બાકી નીતિનભાઈ મહેસાણા માટે એટલા કામ કરેલા છે કે કોઈ પણ ઇલેક્શન વિધાનસભા હોય લોકસભા હોય કે એની અંદર એ સીધે સીધા જીતી જાય એવા છે, પણ પાર્ટીના હિતમાં રહીને એમને આ ઉમેદવારી પાછી ખેંચેલી છે. જ્યારે એમને પાર્ટીએ ટિકિટ નથી આપી એટલે મીન્સ એમને પાછલા બાને એમને ખ્યાલ આવી ગયો હશે કે પાર્ટી મને ટિકિટ નથી આપવાની અને એના કારણે એમને ઉમેદવારી પાછી ખેંચી લીધી એવું લાગે છે. ના ના, એ તો હોય, પાર્ટીને અંદર કંઈક હોય એના કારણે એમણે ઉમેદવારી પાછી ખેંચેલી છે. તમને શું લાગે છે, જો નીતિનભાઈ મહેસાણા બેઠક ઉપર એમને ટિકિટ મળી હોય તો તમને શું લાગે છે કે કાઠું પાડી શકે? હા, નીતિનભાઈ જીતી તો 100%. કારણ એમની લોકપ્રિયતા આવી છે, એમને લોકો વચ્ચે જિલ્લા છે, એમને કામ કરેલો છે લોકોને. એમને વિચાર્યું કે પાર્ટીને કંઈક મૂંઝવણ હોય અને મને પાર્ટીએ ઘણું આપ્યું છે, બરોબર, ઘણા ટાઈમથી હું પાર્ટી નથી, એમ કે કદાચ એમની ઈચ્છા કે હવે નવા કોઈ ચહેરાનું સ્થાન આપું એના હિસાબે અને મારાથી જો પાર્ટી મૂંઝવણમાં પડતી હોય તો એમ કે હું સ્વેચ્છાએ કરતી હતો કે રસ્તો પાર્ટી માટે નિશ્ચિત થઈ જાય પસંદ કરવાનો. મહેસાણા બેઠક ઉપર તમને કેવો ઉમેદવાર જોઈએ? કઈ પાર્ટી? ભાજપ કે કોંગ્રેસ? તમને કેવો ઉમેદવાર જોઈએ? કોંગ્રેસમાં કોઈ મજબૂત સક્ષમ ઠાકોર સમાજનો આગેવાન આવે તો ચૂંટણી જામે, બરોબર ને, રિઝલ્ટ બી મળી શકે એવું છે. પણ એના ભાજપમાં જો નીતિનભાઈને ટિકિટ મળી હોત તો એનું ચિત્ર કેવું હોત? તો થોડું ટફ પડે નીતિનભાઈને મળી હોત, કારણ કે અહીંથી કહેવાયેલા છે અને બધું જાણે છે મહેસાણા વિશેની ભૂમિકા. એટલે એ ટફ છે કે આ વખતે ભાજપ જો ઉમેદવાર પસંદગીમાં ક્યાંક થાપ ખાશે
કોંગ્રેસ ને જીતવાના ચાન્સ છે જો મજબૂત ઉમેદવાર મૂકે કોંગ્રેસ અને સમાજ નો ઉપયોગ કરે, ઠાકોર સમાજ માંથી કોઈ સક્ષમ જે બધાને લઈને ચાલે તો રિઝલ્ટ મળે એવું છે. નીતિનભાઈ ની નારાજગી છે સ્વરૂપજી વરદાનજી ઠાકોર. ઠાકોરભાઈ, હાલમાં જયારે લોકસભાની ચૂંટણી છે, તૈયારીઓ થઈ રહી છે, નીતિનભાઈ નું નામ છેલ્લા ટાઈમ માં કપાયું છે, ઉમેદવારી પાછી ખેંચી લીધી, શું કેશો કે નીતિનભાઈ હોત તો કેવું રહે? મોટા એમના સાહેબો ખરા ને, એમના ખબર હોય તો હાલમાં હવે નીતિનભાઈ નથી, એમની નારાજગી છે તો એની મતો ઉપર અસર થાય ખરી ભાજપના? એવું હવે શું, આ તો એ લોકોને મોટી ટીમ માં આપણો ને કઈ એવું મોટું ખબર ના પડે. તમારું શું કેવું છે કે મહેસાણા બેઠક ઉપર કોણ આવી શકે ને કોણ જીતી શકે? હવે આમાં બેન એવું છે કે મહેસાણા સીટ માં છે ને હજી કોઈ ડિક્લેર થયું નહીં, હવે શું કોના મુકાય કોઈ ખબર નહીં. મુકેશભાઈ નું નામ નતું ગઈ વિધાનસભામાં, અચાનક મુકેશભાઈ ને મૂકી દીધા. તમને એવું લાગે છે કે જેનું નામ ન હોય એવા વ્યક્તિ? હા, એવો વ્યક્તિ આવશે. નેતા બનવા લાયક હતા, મુખ્યમંત્રી બનવા લાયક હતા, પણ અત્યારે એમના સીટ ઉપર થી ખટાઈ લેવામાં આવ્યા, એવું મારું કેવું છે. રાજકારણ બહુ મોટું ચાલી રહ્યું, રાજકારણ તો રમાઈ ગયું. ઠાકોર સમાજ પેલું ચાલી રહ્યું છે અમદાવાદ વાળું, એમાં એજ થાય છે અને એના કારણે કઈ જુદું પરિણામ આવશે એવું લાગી રહ્યું મને. તમે માનો છો કે નીતિનભાઈ નારાજગી ભાજપ ના જે મતો છે એને નુકસાન કરશે? કરી શકે છે. જો આ તો આપડે કશું ના કહેવાય આમાં, કેમ કે આ તો આપડે સમજીએ પણ છેલ્લા છેલ્લા ખેંચી લીધે આમાં તો બહુ ફેર પડશે, કેમ કે આખો પોલિટિક્સ છે ને ગણિત આખો બદલાઈ જશે. હવે લોકો ઉપર આધાર છે, આ લોકો શું કરે છે એના ઉપર આપણો જોઈએ છે, પણ હાલની તારીખમાં આપણે જોઈએ તો આ બધું એને ના કહેવાય, આ બધું છે ને એને ના કરવા જોઈએ, કેમ કે આ એક જાતનો આપણો શું કહેવાય કે આ મતલબ ગભરાઈ ગયા હોય એમ સમજો ને, તો આપણે આ બધું ના કહેવાય. ગભરાઈ ગયા છે એવું કેવું છે તમારું? ગભરાઈ નહીં ગયા હોય કે ગભરાઈ ગયા હોય કે અમને એવું લાગતું હોય કે હું આ સંમેલનમાં કદાચ ના આગળ આવું, પણ એને ના કરવા જોઈએ, કેમ કે આ જે કર્યો હોય ખોટું કરવા. તમને લાગે છે કે નીતિનભાઈ હાલમાં નથી તો એની અસર થશે? હા, અસર તો બહુ ફેર પડશે, આખો ગણિત બદલાઈ જશે, જે ચૂંટણીને જે આખો ગણિત અને એવું ફેરફાર થઈ જશે. પણ આ વોટ ટપાઈ ગયા અને હવે જોઈએ હવે શું થાય, કેમ કે આ એક્ઝેક્ટ આપણે કશું ના કહી શકીએ. છોકરી ગમે ફરી શકે છે બહાર. હાલમાં તમારો જે ઉમેદવાર તમને કેવો ગમે? ભાજપ સરકાર આવે બસ, અમે બીજું કઈ નહીં જોઈતું. નીતિનભાઈ પટેલે જયારે છેલ્લા ટાઈમ માં એમની ઉમેદવારી પાછી ખેંચી લીધી, તે બાબતે શું કેવું છે? નીતિનભાઈ કેવા હતા? સારા હતા, મસ્ત માં બેસ્ટ માણસ હતા. એ તો બધું વિકાસ કર્યો મહેસાણા ની અંદર, ગાડીઓ માડીઓ બધે ત્યાં કરી, ફ્રીમાં બધી લેડીઝ માટે. હવે એ આવે, હા ફરી આવે, સારું, ઉલટો બધા સારું વિકાસ થશે. એમને જયારે નારાજ થયા છે ને એમને પાછું ખેંચી લીધું છે, તો પાછું એમને મને લેવો પડે, બધી યાદીજી કરીને રિક્વેસ્ટ કરીને એમને બોલાવી લેવા પડે પાછા, આપણને પ્રજાને કેવું પડે ભાઈ તમે આવી જાઓ જગ્યા પર, જગ્યા પાછા આવી જાઓ. મહેસાણા લોકસભા ની બેઠક નો ઉમેદવાર ને લઈને ભાજપનું કોકડું ગૂંચવાયું છે, પસંદગી
પસંદગી કોના ઉપર ઢોરાશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. પહેલા સુટ ઉમેદવાર આવશે કે પછી ભાજપનો પ્રખર કાર્યકર્તા કે આગેવાન ઉપર પસંદગી ઢોરાશે, આ મુદ્દે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે નીતિનભાઈને પણ લોકો ભૂલી શકતા નથી. નીતિનભાઈ માટે લોકોનું કેવું છે કે નીતિનભાઈને મનાવી લેવા જોઈએ. નીતિનભાઈ જો ખરેખર એમને વિકાસના કામો કર્યા છે તો આ વખતે એમને છેલ્લી વખત પણ ચાન્સ આપવો જોઈએ કે જેમને કામ કર્યા છે તો આગળના સમયમાં પણ એ વિકાસ કરી શકે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.